ஓம்காரமிந்தோஸ்தயோஸ்தயந்தியோகினமோஷதோஷிஓங்காராய நமோ நமஸ்மங்கலமோக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 ம
स्वामी बुद्धा तथा पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाय ने टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमां गाथा 172 नो स्वाध्याय करी रह्या छीए। कुंकुंदाचार्य भगवान नी गाथा 172 एनो अनिवार्य एनी विस्तृत टीका साथे जयसन आचार्य भगवानની ટીકા આ બધું આપણે કર્યા પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર કરેલો વિસ્તાર આપણે સમજી રહ્યા છીએ, એમાં કેટલોક ભાગ લીધો છે, આજે આગળ લઈએ છીએ। પ્રવચન પ્રસાદ ભાગ બીજો પાના નંબર 326 એમાં છેલ્લો પેરેગ્રાફ અહીંયા કહે છે, બહુત વિસ્તાર કહાં તક કિયા જાય, जो साक्षात मोक्ष मार्ग का प्रधान कारण है, समस्त शास्त्रों का तात्पर्य है, ऐसा जो वितराग भाव सो ही जयवंत हो। गुरुदेव ने समझावता कहे कि हो चिदानंद भगवान मा अंतर्मुख थईने स्वभाव सामर्थ्यना पिंड ने उकेल तो वितराग भाव थी आत्मा मुक्ति पामे छे। वितराग भाव ए ज सर्वशास्त्रों तात्पर्य छे अने ए वात ने हवे गुरुदेव विस्तार पूर्वक समझावे छे। शुं कहे छे कि चिदानंद भगवान मां पोतानो आत्मा ज्ञान आनंद स्वरूप छे, एवा पोताना आत्मा मां अंतर्मुख थईने स्वभाव सामर्थ्यना पिंड ने उकेलतो, एटले के स्वभाव नु जे सामर्थ्य पड्यु छे ए सामर्थ्य अत्यार सुधी एने ख्याल में हतुं ज नहीं, हवे ए सामर्थ्य नो एने ख्याल आवतो जाय छे अने जेम 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 ए पोते स्वरूप में एकाग्रता वधारतो जाय छे, एम एने ख्याल आवे छे के पोतानु सामर्थ्य तो सिद्ध समान सामर्थ्य छे, पोते सर्वज्ञ स्वभावी छे, एटले एम सामर्थ्यना पिंड ने उकेल तो वितराग भाव थी आत्मा मुक्ति पामे छे। आज बधा शास्त्रों नु तात्पर्य छे अने आज मोक्षनो मार्ग छे, आवो वितरागी भाव जयवंत वर्तो। ते वितराग भाव चैतन्य स्वभावना अवलंबने ज प्रगटे छे। वितराग भाव चैतन्य स्वभावना अवलंबने प्रगटे छे। पोतानो चैतन्य स्वभाव एवो छे के एनो आश्रय करता, एनु अवलंबन लेता, त्या एकाग्रता करता वितरागी परिणाम थाय छे। ए सिवाय बीजी कोई रीते वितराग भाव प्रगटतो नथी। सर्वज्ञ भगवाने कहेला बधा शास्त्रोनो सार शुं? वितरागता। सर्वज्ञ भगवाने कहेला बधा शास्त्रों एटले के जिनेश्वर भगवानी वाणी में जे परम सत्य प्रकाश्यू एनो सार वितरागता छे। अने ये वितरागता केवी रीते प्रगट थाय तेनी वात छे। गुरुदेव कहे छे के पंच महाव्रतना भाव मुनि ने आवे પણ તે શાસ્ત્રનું તાત્પર્ય નથી। શાસ્ત્રનું તાત્પર્ય તો વિતરાગ ભાવ છે। વિતરાગ ભાવ પ્રગટ કરતા એની સાથે એક સુભાવ હોય, પાંચ મહાવ્રતના વિકલ્પ હોય, પણ પાંચ મહાવ્રતના શુભભાવ એ કાંઈ વિતરાગતા નથી, એ કાંઈ શાસ્ત્રનું તાત્પર્ય નથી। શાસ્ત્રનું તાત્પર્ય તો વિતરાગતા,
કે જે વિતરાગતા પોતાના સ્વરૂપનું લક્ષ કરતા પ્રગટ થાય છે, કે વારંવાર ગુરુદેવી વાત સમજાવે છે કે ભાઈ તું પરિપૂર્ણ છો, કોઈ વાતે અધૂરો નથી, સ્વરૂપનું લક્ષ કરીશ તો વિતરાગી પરિણામ થશે. એટલે એનું સામર્થ્ય એવું અંદરમાં છે અને પ્રભુની વાણીમાં પણ એ જ વાત આવી છે. એટલે પ્રભુની વાણીમાંથી પરંપરાએ જે વાત આચાર્ય ભગવાને આપણને કરી, તો એમણે એ શાસ્ત્ર દ્વારા ખરેખર તો વિતરાગતા જ પ્રકાશી છે. જુદી જુદી અપેક્ષાથી વાત કરવામાં આવી હોય પણ એ બધા દ્વારા છેવટે સમજાવવું તો એ જ છે કે તું વિતરાગ સ્વરૂપ છો, તારા એવા વિતરાગી સ્વરૂપને પૂર્ણપણે પ્રગટ કર. અહીંયા કહે છે કે શાસ્ત્રનું તાત્પર્ય તો વિતરાગ ભાવ છે, વચ્ચે રાગ આવે તેનું જ્ઞાન કરાવવા માટે શાસ્ત્રમાં તેનું વર્ણન ભલે હોય પણ તાત્પર્ય તો વિતરાગ ભાવ જ છે. શુભરાગને ઉપાદે કયો હોય તો તે વ્યવહારથી કથન છે એમ સમજવું. શુભરાગ ખરેખર નિશ્ચયથી ક્યારેય ઉપાદે હોય નહીં. રાગ થાય તે શાસ્ત્રનું તાત્પર્ય નથી અને શાસ્ત્ર શુભભાવમાં પ્રવર્તવા માટેનું કહેતા નથી. શાસ્ત્રને સમજીએ તો ખ્યાલ આવે છે કે શુભભાવની જે કંઈ વાત કરવામાં આવી છે એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી પુરુષ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે તો એને કેવા શુભભાવો છે એ સમજાવ્યું છે. પણ શાસ્ત્રમાં એમ નથી કહ્યું કે આ શુભભાવથી તને ધર્મ થાય અને આ શાસ્ત્રનો સાર શુભભાવ છે, એવી ક્યારેય ક્યાંય વાત હોય જ નહીં. એટલે શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે તો આપણે એ સમજવાની જરૂર છે. શાસ્ત્રમાં જુદી જુદી અપેક્ષાથી વાત કરવામાં આવી હોય પણ એ બધાનું મૂળ કારણ તો એ જ છે કે જીવ મોક્ષ માર્ગમાં પ્રવર્તે અને પૂર્ણ વિતરાગી દશાને પ્રાપ્ત થાય. રાગ થાય તે શાસ્ત્રનું તાત્પર્ય નથી. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની પ્રતીત અને તેમાં લીનતા રૂપ, એટલે કે પોતાના સ્વભાવનો વિશ્વાસ, એની શ્રદ્ધા અને પછી એમાં એકાગ્રતા અને વિશેષ પુરુષાર્થ દ્વારા એમાં લીનતા રૂપ વિતરાગ ભાવ થાય, તે જ શાસ્ત્રનું તાત્પર્ય છે અને તે જ મોક્ષનો માર્ગ છે. ગુરુદેવ કહે છે, કહો આવો વિતરાગ ભાવ જયવંત વર્તો, જયવંત વર્તો. સર્વજ્ઞદેવના દિવ્ય ધ્વનિમાંથી ઝીલીને કુંકુંદાચાર્ય દેવે રચેલા સમયસાર આદિ તેમજ ધરસેન આચાર્ય દેવ વગેરે સંતોએ રચેલા ષટ્ખંડ આગમ વગેરે બધા શાસ્ત્રોનું તાત્પર્ય વિતરાગ ભાવ છે. વિતરાગ ભાવ એટલે કે સ્વદ્રવ્યની અપેક્ષા અને પરદ્રવ્યથી ઉપેક્ષા. વિતરાગ ભાવ કઈ રીતે હોય? સ્વદ્રવ્યની અપેક્ષા વિના વિતરાગ ભાવ હોય નહીં. સ્વદ્રવ્ય પોતાનું દ્રવ્ય એનો આશ્રય કરતા વિતરાગી પરિણામ થાય, એટલે સ્વદ્રવ્યની અપેક્ષા તો હોય હોય ને હોય જ, પણ સાથે પરદ્રવ્યની ઉપેક્ષા હોય, એટલે કે પરદ્રવ્યનું લક્ષ છૂટવું જોઈએ. પરદ્રવ્યથી ઉપેક્ષા એટલે પરદ્રવ્ય તરફનું વલણ છૂટવું. જ્ઞાન દર્શનના ઉપયોગ સતત પરદ્રવ્યનું લક્ષ કરીને, જ્ઞાન દર્શનના ઉપયોગ સતત પર સાથે જોડાઈને, એટલે કે એનું લક્ષ બહારમાં છે ત્યારે એ શુભાશુભ ભાવે જ થાય છે. એટલે પરદ્રવ્યની ઉપેક્ષા કરીને, એટલે કે પરદ્રવ્યનું લક્ષ છોડીને જ્યારે એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વલક્ષે થાય છે ત્યારે જ વિતરાગી ભાવ પ્રગટ થાય છે. એટલે વિતરાગ ભાવને સ્વદ્રવ્યની જ અપેક્ષા છે, બીજા કોઈ અન્ય દ્રવ્યની અપેક્ષા નથી. પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એ જ એકમાત્ર અપેક્ષા. એટલા માટે અપેક્ષા કે એ પોતે જ છે, પોતાનો જ્ઞાન સ્વભાવ છે અને પોતે પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પોતાને જ જ્ઞેય તરીકે
જાણવા દેખવા વાળો થાય છે ત્યારે એને વિતરાગી પરિણામ થાય છે. એટલે સ્વદ્રવ્યની અપેક્ષા કહ્યું તો કઈ સ્વદ્રવ્ય બહારથી લેવા જવાનું છે? સ્વદ્રવ્ય તો એને ત્રણેય કાળે ઉપલબ્ધ જ છે. સ્વદ્રવ્ય પોતાનું દ્રવ્ય એની અપેક્ષા કઈ એનો અર્થ શું? એ કઈ બહાર બીજેથી લેવા જવું પડે, એ આવે તો થાય એવી કોઈ વાત છે? એવું તો છે નહીં. સ્વદ્રવ્ય તો પોતાનું છે જ. કહેવાનો આશય એવો છે કે એકમાત્ર સ્વદ્રવ્યની જ દ્રષ્ટિ કર, બીજે બધેથી દ્રષ્ટિને ફેરવી નાખ. વિતરાગ ભાવ એટલે કે સ્વદ્રવ્યની અપેક્ષા અને પરદ્રવ્યથી ઉપેક્ષા. વચ્ચે રાગ અને નિમિત્ત આવે તેનું જ્ઞાન કરાવે છે શાસ્ત્રમાં. બધું જ્ઞાન કરાવ્યું હોય, સ્વદ્રવ્યમાં એકાગ્રતા કરે છે, પાછા બહાર આવે છે તો શુભભાવ આવે છે, નિમિત્તો હોય છે, તો એ બધાનું જ્ઞાન કરાવે છે. પણ એવું જ્ઞાન કરાવે છે એ કંઈ શાસ્ત્રનું તાત્પર્ય નથી. શાસ્ત્રનું તાત્પર્ય તો વિતરાગ ભાવ પ્રગટ કરવાનું જ છે. નિમિત્તનું અવલંબન છોડીને ચિદાનંદ સ્વભાવના અવલંબને વિતરાગ ભાવ થાય તે જ શાસ્ત્રનું તાત્પર્ય છે. બધા શાસ્ત્રોનું તાત્પર્ય એવું જ છે. માટે આચાર્ય દેવ કહે છે કે ઓમ સ્વસ્તિ સાક્ષાન મોક્ષ માર્ગ સારત્વેન શાસ્ત્ર તાત્પર્ય ભૂતાય વિતરાગત્વાયેતિ. સાક્ષાત મોક્ષ માર્ગના સારભૂત, સાક્ષાત મોક્ષ માર્ગના સારભૂત અને શાસ્ત્રના તાત્પર્યભૂત એવો આ વિતરાગ ભાવ જયવંત વર્તુ. જો અમૃતચંદ્રાચાર્ય દેવ જ્યારે આ શબ્દો લખી રહ્યા છે તે વખતે તેમને શુભરાગ વર્તતો હતો, પણ કહે છે કે આ રાગનો જય ન હો પણ સ્વભાવમાં લીનતા વડે આ રાગનો નાશ થાવ અને વિતરાગ ભાવનો જય થાવ. જે લખી રહ્યા છે એ શુભભાવ છે, અને એ શુભભાવ દ્વારા પ્રદર્શિત શું કરી રહ્યા છે? વિતરાગ ભાવનો જય થાવ. નિશ્ચય વ્યવહાર દ્વારા જ સમજાવી શકાય છે એ વાત આપણે જાણીએ છીએ. એવી જ રીતે આ વિતરાગ ભાવનો જય થાવ એવો અંદરમાં જે ભાવ પડ્યો છે તો એ ભાવને પ્રદર્શિત કરવા માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાનને આ શાસ્ત્રની રચનાનો વિકલ્પ આવ્યો છે. તો એ વિકલ્પ સાથે રહેલો ભાવ શુભભાવ છે. એટલે એ શુભભાવ વર્તતો હતો, પણ એ શુભભાવનો જય થાવ, એ રાગનો જય થાવ એમ ન કહ્યું. એને બદલે એમ કહ્યું કે એ રાગનો નાશ થાવ, સ્વભાવમાં લીનતા વડે બધા પ્રકારના રાગનો નાશ થાવ અને વિતરાગ ભાવનો જય થાવ. સ્વભાવ તરફનો વિતરાગ ભાવ જયવંત હો ને પર તરફના વલણવાળો રાગભાવ નાશ પામો. આગળ કહે છે, સ્વભાવના આશ્રય પહેલા વિતરાગી દ્રષ્ટિ પ્રગટ કરવી અને પછી વિતરાગી સ્થિરતા પ્રગટ કરવી તે જ મોક્ષ માર્ગ છે, અને તે જ સર્વશાસ્ત્રોનું તાત્પર્ય છે. બધા જ શાસ્ત્રો, બધા અનુયોગના શાસ્ત્રોનું તાત્પર્ય એ જ છે. સ્વભાવના આશ્રયે વિતરાગી દ્રષ્ટિ પ્રગટ કરવી એટલે સ્વભાવનું મહાત્મા આવે એ માટે જુદી જુદી અપેક્ષાથી શાસ્ત્રમાં વાત કરવામાં આવી હોય. જુદા જુદા શાસ્ત્રમાં કોઈ એકને મુખ્ય કરીને બીજાને ગૌણ કરીને વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવ્યું હોય, પણ મૂળ તાત્પર્ય તો એ જ છે કે વિતરાગી દ્રષ્ટિ થાય અને વિતરાગ ભાવ પ્રગટ થાય. સંતોએ સિદ્ધાંતમાં બે પ્રકારનું તાત્પર્ય બતાવ્યું છે. એક તો સૂત્ર તાત્પર્ય અને બીજું શાસ્ત્ર તાત્પર્ય.
સર્વજ્ઞની પરંપરાથી જે સૂત્રો ચાલ્યા આવે છે તે સૂત્રોનો ભાવ સમજવો તે સૂત્ર તાત્પર્ય છે. ગમે તે સૂત્ર હોય નહીં, સર્વજ્ઞની પરંપરાથી જે સૂત્રો ચાલ્યા આવે છે તે સૂત્રોની વાત છે. કોઈ સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં કંઈ લખે એટલે એ સૂત્રો બની જાય એમ નહીં. સૂત્રોની વાત લીધી છે ને તો સૂત્ર વિશે કહે છે કે સર્વજ્ઞાની પરંપરાથી જે સૂત્રો ચાલ્યા આવે છે જેમાં જીનવાણી ગર્ભિતપણે છે એ સૂત્રોની વાત લીધી છે. સર્વજ્ઞની પરંપરાથી જે સૂત્રો ચાલ્યા આવે છે એવા સૂત્રો, તો એ સૂત્રોનો ભાવ સમજવો એને સૂત્ર તાત્પર્ય કહેવાય. એ સૂત્ર કોઈ અપેક્ષાથી જે વાત સમજાવે છે અને એનો ભાવ એ અપેક્ષાથી સમજવો, જેમ કહેવામાં આવ્યું છે એ રીતે એને સમજવું, એ સૂત્રનું તાત્પર્ય છે. એટલે કે ગાથાને આપણે જ્યારે સમજીએ છીએ તો જે ગાથા, જે શ્લોક, જે અપેક્ષાથી જેમ કહેવામાં આવ્યો હોય એ અપેક્ષાથી એનો ભાવ પકડવો એ સૂત્રનું તાત્પર્ય છે. અને એમ જ જ્યારે સમજીએ તો સૂત્ર તાત્પર્ય આપણે સમજ્યા કહેવાઈએ. કોઈ સૂત્રમાં દ્રવ્યનું જ્ઞાન કરાવ્યું હોય, કોઈ ઠેકાણે કોઈ સૂત્રની અંદર પર્યાયનું, રાગનું કે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું હોય, તો એ જે સૂત્ર છે એ સૂત્રને જે અપેક્ષાથી કહેવામાં આવ્યા છે અને જે જ્ઞાન કરાવવામાં આવ્યું છે એને બરાબર જેમ છે તેમ સમજવું જોઈએ. એ પ્રમાણે દરેક સૂત્રમાં સૂત્ર તાત્પર્ય ભિન્ન ભિન્ન હોય છે, તો એવું ભિન્ન ભિન્ન તાત્પર્ય પણ સમજવું જોઈએ. કેમ કે જ્યારે શાસ્ત્ર લઈને બેઠા છીએ તો આખા શાસ્ત્રનું તાત્પર્ય તો વિતરાગતા જ છે, પણ એ વિતરાગતાને પ્રગટ કરવા માટે કેટલી બધી વસ્તુઓને જુદી જુદી રીતે સમજાવવામાં આવી, એટલે દરેક સૂત્રમાં જુદી જુદી વાત આવતી હોય, ભિન્ન ભિન્ન વાત હોય, તો એ દરેક સૂત્રના તાત્પર્યને ભિન્ન ભિન્ન જેમ હોય તેમ સમજીને પોતે એનો સ્વીકાર કરે છે તો એ સૂત્રનું તાત્પર્ય એણે પ્રગટ કર્યું, સૂત્રનું તાત્પર્ય એને પકડ્યું એમ કહેવાય. અને સૂત્રને સમજ્યો છે અને બધા જ સૂત્રોને એ બરાબર સ્વીકારે છે, જેમ જિનેશ્વર ભગવાને કહ્યું છે એમ બધી વાતને બરાબર જાણે છે, સ્વીકારે છે, તો એ અનેકાંત દ્વારા શાસ્ત્રના સ્વરૂપને સમજે છે. અને પછી આખા શાસ્ત્રનો સાર વિતરાગતા છે એ વાત એને સમજાઈ જાય છે. જે દરેકે દરેક સૂત્રના તાત્પર્યને બરાબર સમજ્યો છે એને તો શાસ્ત્રનો સાર વિતરાગતા છે એ સમજાતા કંઈ વાર લાગતી નથી. પણ છતાં પણ અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને ઘણી કરુણા કરીને, એ જ રીતે જયસેન આચાર્ય ભગવાને પણ ઘણી કરુણા કરીને મુકુંદાચાર્ય ભગવાનને જે આ સૂત્રના અનેક સૂત્રો લખ્યા એના બધાના સારભૂત આ શાસ્ત્ર, એ શાસ્ત્રનો સાર ઉપસંહાર રૂપે કહેવાની ઈચ્છા થઈ, એટલે એમને જે ગાથા 172 લખી, તો એનો આ બંને મહાપુરુષોએ, અમૃતચંદ્રાચાર્ય ભગવાન અને જયસેન આચાર્ય ભગવાને, ઘણો વિસ્તાર કર્યો અને આપણને શાસ્ત્રનું તાત્પર્ય સમજાવ્યું, મોક્ષ માર્ગ કઈ રીતે છે એની આખી વાત સમજાવી. તો ગુરુદેવ એ વાત અહીંયા કરે છે કે દરેક સૂત્રોમાં સૂત્ર તાત્પર્ય ભિન્ન ભિન્ન હોય છે. સૂત્ર તાત્પર્ય તો તે ગાથામાં સમજાવ્યું છે, અને પછી આખા એ શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગ ભાવ છે એ વાત તો સમજાઈ જાય છે, છતાં અહીંયા કરુણા કરી અને આચાર્ય ભગવાનો આપણને સમજાવી રહ્યા છે કે સમગ્ર શાસ્ત્રનું તાત્પર્ય શું છે, મોક્ષ માર્ગ કઈ રીતે છે, એ બધી વાત અહીંયા લેવામાં આવી. આગળ કહે છે, જ્ઞાનાવર્ણ્યથી જ્ઞાન રોકાય છે એમ સૂત્રમાં કહ્યું હોય, સૂત્રમાં તો એવી વાત આવે કે જ્ઞાનાવર્ણીય કર્મથી જ્ઞાન રોકાય છે. કર્મના ગ્રંથ લઈએ, ગોમટસાર વગેરે, તો એમાં એ રીતે વાત આવી હોય એમ
સૂત્રમાં કહ્યું હોય તો ત્યાં તેનું સૂત્ર તાત્પર્ય એમ છે કે જીવનું જ્ઞાન રોકાયું ત્યારે સામે કેવું નિમિત્ત હતું, એટલે કે એવા કર્મનો ઉદય, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય, એવી કર્મની પ્રકૃતિનો ઉદય હતો, એ નિમિત્ત હતું તે બતાવ્યું છે. નિયમસારની 53મી ગાથામાં કહ્યું કે સમ્યક દર્શન પામનાર જીવને જીન સૂત્ર તે બાહ્ય નિમિત્ત છે અને જ્ઞાની પુરુષ તે ઉપચારથી અંતરંગ નિમિત્ત છે. નિયમસારની અંદર 53મી ગાથામાં એમ કહ્યું કે આ જીન સૂત્ર છે, આ શાસ્ત્રના સૂત્રો, તો એ સૂત્રો જે સમ્યક દર્શન પ્રગટ કરે છે એવા જીવને એ બાહ્ય નિમિત્ત છે. અને પછી સાથે ત્યાં એમ કહ્યું કે જ્ઞાની પુરુષ છે તે ઉપચારથી અંતરંગ નિમિત્ત છે. તો ત્યાં સૂત્રનું તાત્પર્ય એમ છે કે બે નિમિત્તો છે, બંને પ્રકારના નિમિત્ત છે, શાસ્ત્ર અને જ્ઞાની બંને નિમિત્ત છે, પણ એમાં બે નિમિત્તમાંથી શાસ્ત્ર કરતા જ્ઞાનીની મુખ્યતા છે, એટલે શાસ્ત્ર કરતા જ્ઞાનીની મુખ્યતા બતાવવી છે માટે તેને અંતરંગ નિમિત્ત કહ્યું. વાસ્તવમાં તો બંને નિમિત્ત જ છે અને જ્ઞાની પુરુષને અંતરંગ નિમિત્ત તો ઉપચારથી કહેવામાં આવ્યા છે. પણ કોઈકને મુખ્ય કરીને વાત કરવી હોય, કોઈકને ગૌણ કરીને વાત કરવી હોય, તો એ બધું એ ગાથામાં, એ શ્લોકમાં, એટલે કે એ સૂત્રમાં આવી જાય અને ત્યાં તેને તે અપેક્ષાથી સમજવાનું હોય. પછી બધા સૂત્રોનો સાર, એટલે શાસ્ત્રનો સાર, એ વિતરાગતા છે, એ આપોઆપ સમજાઈ જાય છે. છતાં અહીંયા આચાર્ય ભગવાનોએ કરુણા કરી અને આપણને ઉપસંહારમાં આખો મોક્ષ માર્ગ સમજાવી દીધો છે. એટલે કે આ 85 ટીકાએ શાસ્ત્રનું તાત્પર્ય અહીંયા બહુ સુંદર રીતે આ એક સમજાવ્યું છે. આ 172મી ગાથાની અંદર બહુ સરસ રીતે સમજાવ્યું છે. ફરી કેટલાક ઉદાહરણો દ્વારા ગુરુદેવ આ વાત વધારે સમજાવે છે. ગુરુદેવ કહે છે કે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં 211મા સૂત્રમાં કહ્યું કે પૂદગલમાં કોઈ એવી અપૂર્વ શક્તિ છે કે જીવના કેવળ જ્ઞાનનો પણ નાશ કરે છે, એટલે કે કેવળ જ્ઞાન થવા દેતું નથી. આ રીતે એક સૂત્ર કહેવામાં આવ્યું છે 211મા સૂત્રની અંદર. પૂદગલને મુખ્ય કરીને વાત કરી છે તો એમાં એમ કહ્યું કે પૂદગલમાં કોઈ એવી અપૂર્વ શક્તિ છે કે જીવના કેવળ જ્ઞાનનો પણ નાશ કરે છે, એટલે કે કેવળ જ્ઞાન થવા દેતું નથી. હવે આ વાતને એકાંતે પકડી લે, સૂત્રનું તાત્પર્ય સમજે નહીં તો કેટલી ભૂલ થાય. ત્યાં શું કહેવું છે? તો ત્યાં તો પૂદગલમાં કેવું પરિણમન થાય છે તે બતાવવા માટે તે કથન છે, પણ કર્મ જ્ઞાનને રોકે છે એવું ત્યાં નથી બતાવવું. એમ નથી બતાવવું કે આ જળ કર્મ, પૂદગળ કર્મ છે કે જીવના જ્ઞાન સ્વભાવને રોકે છે, એમ નથી બતાવતું. જ્ઞાનને રોકે છે, જ્ઞાનનો નાશ કરે છે એવું નથી બતાવવું. પણ બતાવવું એ છે કે આ પૂદગળ પરમાણુઓ એકત્ર થાય છે અને જુદી જુદી કર્મની પ્રકૃતિ રૂપે બંધાય છે, તો એમાં જ્યારે એ જ્ઞાનાવરણીય કર્મરૂપે બંધાયા છે, એટલે કે કેવળ જ્ઞાનાવરણીય કર્મ એવી પ્રકૃતિ રૂપે છે, તો જીવને કેવળ જ્ઞાન જ્યારે પ્રગટ નથી થતું તો એમાં માત્ર એ નિમિત્ત કારણ છે. પણ એ જીવની અપેક્ષાથી નહીં, પરંતુ પૂદગળની અપેક્ષાથી બતાવવું છે, એટલે એ રીતે વાત લીધી કે પૂદગળમાં કોઈ એવી અપૂર્વ શક્તિ છે કે જીવના કેવળ જ્ઞાનનો પણ નાશ કરે છે, એટલે કેવળ જ્ઞાન થવા દેતું નથી. એ ત્યાં પૂદગળને સમજાવવું છે એટલે એ અપેક્ષાથી ત્યાં વાત કરી, તો એનો અર્થ જેમ હોય તેમ સમજવો જોઈએ. ત્યાં પૂદગળમાં કેવું પરિણમન થાય છે, પૂદગળ પોતે સ્વયં પરિણમી રહ્યું છે, પૂદગળમાં પણ
શક્તિ છે એ બતાવવા માટે એ કથન કરવામાં આવ્યું છે. પણ છતાંય મૂળ સિદ્ધાંત એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં એ સિદ્ધાંત ખંડિત થતો નથી. એટલે કે પૂતગળ દ્રવ્ય જીવના જ્ઞાન ભાવને રોકે એવું શક્ય નથી. કેમ કે જીવ દ્રવ્ય જુદું અને પૂતગળ દ્રવ્ય જુદું, તો પૂતગળ દ્રવ્યનું ભલે ગમે તે પરિણમન થાય પણ એ પરિણમન પૂતગળ સુધી જ સીમિત છે. પૂતગળના પરિણામ પૂતગળ સુધી સીમિત રહે, પૂતગળના પરિણામ બીજા કોઈપણ અન્ય દ્રવ્યમાં કાંઈ કરે નહીં એ સિદ્ધાંત કાંઈ ખંડિત થતો નથી. એ સિદ્ધાંત સિદ્ધાંત જ રહે છે. એટલે એ સિદ્ધાંત જેને ખ્યાલમાં છે એ તો વાત સમજી જાય છે કે આ પૂતગળની ગમે તેવી શક્તિ હોય છતાંય એ કાંઈ જીવના કેવળ જ્ઞાનનો નાશ કરતું નથી. પણ એવું નિમિત્ત હોય છે અને પૂતગળ પણ પોતે પરિણમે છે એ બધી વાતને મુખ્ય કરીને સમજાવવી છે એટલે અહીંયા આમ કહેવામાં આવ્યું છે. એટલે જે અપેક્ષાથી જે વાત કરવામાં આવી હોય એ અપેક્ષાથી વાતને સમજવી જોઈએ. અને એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે મૂળભૂત સિદ્ધાંતો હોય એનો ક્યાંય નાશ થાય નહીં, એ ખંડિત થતા નથી, વિરોધ આવતો નથી, એમાં ક્યાંય વિરોધ આવે જ નહીં. બે મહાપુરુષોની વાતમાં, બે શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ક્યાંય વિરોધાભાસી કથન હોય જ નહીં. એટલે સૂત્રનું તાત્પર્ય પણ જેમ છે તેમ સમજવું જોઈએ. બહુ સરસ રીતે ગુરુદેવ વાત લીધી છે. જે ઉદાહરણ લીધું છે એ બહુ સરસ અદભુત ઉદાહરણ લીધું છે કે આ રીતે વાત કરી હોય ત્યારે પણ મૂળ સિદ્ધાંતોને ક્યાંય આંચ આવે નહીં એ રીતે એનો અર્થ સમજવો જોઈએ, બંને અપેક્ષાથી સમજવું જોઈએ. જેને મુખ્ય કર્યું છે તો એ મુખ્યની અપેક્ષાથી જે કહેવામાં આવ્યું છે એને પણ સમજવું જોઈએ, અને એ વખતે જેને ગૌણ કરવામાં આવ્યું છે એને જ્યારે મુખ્ય કરીને વાત કરીએ તો શું હોય એ પણ સાથે સમજવું જોઈએ. એટલે શાસ્ત્રોને સમજવા એ કાંઈ સહેલી વાત નથી. શાસ્ત્રને સમજવા માટે મધ્યસ્થ બુદ્ધિ જોઈએ, ન્યાયપૂર્વક બધું સમજવું જોઈએ. જીનમતની અંદર દરેક વસ્તુ શ્યાદવાદ દ્વારા કહેવામાં આવી છે, એટલે કોઈપણ કથનને એકાંતે નહીં પકડતા એ કથન પણ કોઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે એમ ત્યાં સમજવું જોઈએ, અને એ જગ્યાએ જે કહેવાનો આશય છે એને પકડવો જોઈએ. એટલે કે એ સૂત્રનું તાત્પર્ય એટલું જ છે કે પૂતગળ પરમાણુમાં પણ શક્તિ છે, એ પરિણમે છે વગેરે, તો એને પછી ત્યાં એ રીતે જ સમજવું જોઈએ. શું કહે છે, બહુ સરસ વાત લીધી છે કે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં 211માં સૂત્રમાં કહ્યું કે પૂતગળમાં કોઈ એવી અપૂર્વ શક્તિ છે કે જીવના કેવળ જ્ઞાનનો પણ નાશ કરે છે, એટલે કે કેવળ જ્ઞાન થવા દેતું નથી. જો કેવળ જ્ઞાન એટલે અહીંયા પર્યાય છે, કેવળ જ્ઞાનની પર્યાય. હવે એનો નાશ કરે ક્યાંથી, પર્યાય પ્રગટ થઈ હોય તો નાશ તો થાય જ નહીં. એકવાર એક પર્યાય કોઈ પણ પ્રગટ થઈ ગઈ તો થઈ ગઈ, પછી એનો નાશ કરવાનો ક્યાં પ્રશ્ન જ છે. દરેક પર્યાય એક સમયની જ હોય. અને બીજી વાત કે જ્ઞાન તો પરિપૂર્ણ છે, જીવનો જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ તો પૂર્ણ છે, તો એમાં રહેલો જ્ઞાન ગુણ એ ગમે તે પર્યાયમાં ગયો હોય, નિબોધમાં ગયો હોય, તો પણ એ જ્ઞાન ગુણ તો પૂર્ણ જ રહે છે, એને તો કોઈ આંચ આવતી નથી, એને તો કોઈ નુકસાન થતું જ નથી. હવે જ્યારે જીવને કેવળ જ્ઞાન નથી થતું, એટલે કે બહાર પર્યાયમાં એ જ્ઞાન ગુણને અનુસરીને જે કેવળ જ્ઞાનની પર્યાય થાય છે એ પર્યાય પ્રગટ નથી થતી, તો એમાં નિમિત્ત કારણ બતાવવું છે. તો નિમિત્ત કારણ શું છે? નિમિત્ત કારણ એ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ, કેવળ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ છે. તો એ બતાવવા માટે અહીંયા આ રીતે વાત લીધી હોય, પણ એનો અર્થ ઊંધો ન સમજવો કે પૂતગળ કેવળ જ્ઞાનનો નાશ કરે એટલે જીવના જ્ઞાન ગુણનો નાશ કરે, ના એમ પણ નથી કહ્યું. અને કેવળ જ્ઞાન તો એ પર્યાય છે, અને પર્યાયનો કાંઈ નાશ કરી શકે છે? કોઈ નાશ નથી કરી શકતું. એક વખત પર્યાય થઈ ગયાનો નાશ ન થાય, પણ કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ નથી થતી. નવી નવી એક પછી એક પર્યાય પ્રગટ થાય, તો એ પર્યાય હજી સુધી પ્રગટ નથી થઈ, તો એનો અર્થ એ છે કે હજી એમને એવું પ્રગટ પણ, એટલે કે પુરુષાર્થ એવો થયો નથી, પૂર્ણ પુરુષાર્થ થયો નથી,
તેરમા ગુણસ્થાનની દશા આવી નથી તો હજી કેવળ જ્ઞાન કેવળ દર્શન એમ અનંત ગુણનું પ્રાગટ્ય વર્તમાન પર્યાયમાં થયું નથી તો એમાં નિમિત્ત તરીકે શું છે? તો આ જ્ઞાનાવરણી કર્મ ને એમાં પણ જ્ઞાનાવરણી કર્મની પણ પ્રકૃતિઓ છે, એમાંની કેવળ જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિઓ એનો ઉદય છે. એટલે ખરેખર તો જીવને હજી એવો પુરુષાર્થ થયો નથી. એ વાત તો જેમ છે તેમ રહે છે, પણ એ બધી વાત ત્યારે કરવી નથી. એ વાતને ગૌણ રાખી અને અહીંયા પૂતગળની મુખ્યતાથી વાત ચાલી રહી હોય એટલે આ રીતે કહેવામાં આવે. કેમ કે કેવળ જ્ઞાન જે છે એ પ્રગટ થાય એટલે એ બહુ મોટી વાત છે, અને એવા કેવળ જ્ઞાનની પ્રગટતા ન થવા દેવામાં આ જળ કર્મ કાર્ય કરે છે એમ કહી અને સમજાવવું એ છે કે એ નિમિત્ત કારણ થાય છે. એ નિમિત્ત કારણ થાય છે, પણ એ જળ કર્મ નિમિત્ત કારણ ક્યારે થાય? કે જીવના પુરુષાર્થમાં હજી ખામી છે, તો જીવનો પુરુષાર્થ બરાબર ઉપડ્યો છે તો પછી એ જળ કર્મનો ક્ષય થઈ જાય છે ને. કેવળ જ્ઞાનાવરણી કર્મનો પણ ક્ષય થઈ જાય છે ને પૂર્ણપણે. જ્યારે ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય છે અને તેરમા ગુણસ્થાનથી દશા પ્રગટ થાય જ છે ને, તો પછી એ વખતે એ શક્તિ ક્યાં ગઈ? પૂતગળની શક્તિનું શું થયું? એટલે જે અપેક્ષાથી જે વાત ચાલતી હોય એ રીતે એને સમજવી જોઈએ. બહુ સરસ ઉદાહરણ લઈ અને ગુરુદેવે ઘણી વાતને સમજાવી છે. એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ક્યાંય સિદ્ધાંત જે છે એ તૂટતા નથી. સિદ્ધાંત તૂટે નહીં. આપણે સમજમાં ફેર છે એમ સમજી અને આ કઈ અપેક્ષાએ કહેવાયું છે, કયા નયનું કથન છે એ બધું સમજીએ તો કોઈ ગૂંચવાડા થતા નથી. કોઈ વસ્તુને એકાંતે નહીં પકડવી. એટલે કહે છે કે ત્યાં પૂતગળમાં કેવું પરિણમન થાય છે તે બતાવવા માટે તે કથન છે, પણ કર્મ જળ કર્મ જ્ઞાનને રોકે છે એવું ત્યાં નથી બતાવવું. તો એ પ્રમાણે સૂત્ર તાત્પર્ય સમજવું અને આખા શાસ્ત્રનો સાર તો વિતરાગ ભાવ છે. આ વાતને ભૂલવી ન જોઈએ. કોઈ પણ શાસ્ત્ર જીનેન્દ્ર કથિત માર્ગમાં પરંપરાએ આવેલા શાસ્ત્ર, ગમે તે શાસ્ત્રની વાત નથી, એવા શાસ્ત્રનો સાર તો વિતરાગતા છે, એનું તાત્પર્ય તો વિતરાગ ભાવ છે. સંયોગ અને વિકારની દ્રષ્ટિ છોડીને, ચિદાનંદ અખંડ સ્વભાવની દ્રષ્ટિ કરીને, સંયોગ એ તો કર્મના ઉદય આવ્યા છે એટલે સંયોગ છે, એટલે સંયોગની દ્રષ્ટિ છોડવી, વળી વિકારની દ્રષ્ટિ એટલે શુભાશુભ ભાવ પરનું લક્ષ કરતા એ સંયોગ તરફ લક્ષ જાય અથવા તો કોઈ પણ અન્ય પ્રકારે પરનું લક્ષ થાય તો એ વિકાર. તો એવી સંયોગ અને વિકારની દ્રષ્ટિ છોડી પોતાના જ્ઞાન આનંદ અખંડ સ્વભાવની દ્રષ્ટિ કરીને અને એવા પોતાના જ્ઞાન આનંદ અખંડ સ્વભાવમાં સ્થિરતા કરીને વિતરાગ ભાવ પ્રગટ કરવો તે જ સર્વશાસ્ત્રોનું તાત્પર્ય છે અને તે જ મોક્ષનો માર્ગ છે. જ્ઞાનાવરણીય થી જ્ઞાન રોકાયું એમ કહીને, જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાયું એમ કહીને તારી જ્ઞાન પર્યાયનું હીણું પરિણમન છે એમ બતાવ્યું. અને તેનું પણ તાત્પર્ય એ છે કે અલ્પજ્ઞતા તે તારું સ્વરૂપ નથી, માટે તેની દ્રષ્ટિ છોડીને, એવી વર્તમાન પર્યાય અલ્પજ્ઞ પર્યાય એની દ્રષ્ટિ છોડીને જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ કર અને એવા તારા જ્ઞાન સ્વભાવના આશરે સર્વજ્ઞતા પ્રગટ કર. આવું સૂત્ર તાત્પર્ય છે. જ્ઞાનાવરણીય કર્મ મેં જ્ઞાન રોક્યું તો એ દ્વારા મૂળ તાત્પર્ય તો એ છે કે તને અત્યારે વર્તમાનમાં અલ્પજ્ઞતા છે તો એમાં જ્ઞાનાવરણીય કર્મ છે એ નિમિત્ત કારણ છે. તારી જ્ઞાન પર્યાયનું હીણું પરિણમન છે અત્યારે એમ બતાવ્યું. અને ત્યાં તાત્પર્ય એવું છે કે એવું હીણું પરિણમન તને શોભતું નથી, એવી અલ્પજ્ઞતા એ તારું સ્વરૂપ નથી. તું તો સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છો, તો વર્તમાનમાં જે અલ્પજ્ઞતા છે એનું પણ લક્ષ છોડ. તારું જે સામર્થ્ય છે એની દ્રષ્ટિ કર. અલ્પજ્ઞતા કંઈ કાયમ છે? અલ્પજ્ઞતા તો વર્તમાન પર્યાયમાં છે, તો એવી અલ્પજ્ઞતા એ કંઈ તારું સ્વરૂપ નથી.
તું પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવી છો તો તારા સ્વરૂપનું લક્ષ્ય કર, તારા જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ કર અને તેના આશ્રયે તું સર્વજ્ઞતા પ્રગટ કર. આ અલ્પજ્ઞતા તને શોભતી નથી એવું ખરેખર તો સૂત્રનું તાત્પર્ય છે. ગુરુદેવ કહે છે, જુઓ સમયસાર, ગોમટસાર, રત્નકર્ણ, શ્રાવકાચાર કે આદિપુરાણ વગેરે ચારે અનુયોગના શાસ્ત્રોનો સાર એ છે કે તું તારા સ્વભાવની સન્મુખ થા. જો સમયસાર દ્રવ્યાનુયોગનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે, ગોમટસાર કર્મ ગ્રંથ છે એટલે કર્ણાનુયોગનો ગ્રંથ છે, કર્મનો ઉત્કૃષ્ટ ગ્રંથ છે. રત્નકર્ણ શ્રાવકાચાર એ ચરણાનુયોગનો શ્રેષ્ઠ ગ્રંથ છે અને આદિપુરાણ એ પ્રથમાનુયોગનો ગ્રંથ છે કે જેની અંદર મહાપુરુષોના જીવનચરિત્ર વગેરે કહેવામાં આવ્યા હોય. તો આ ચાર પ્રકારના અનુયોગ એટલે ચાર પ્રકારના શાસ્ત્રો, દ્રવ્યાનુયોગ, કર્ણાનુયોગ, કર્ણાનુયોગને ગણિતાનુયોગ પણ કહેવાય છે, ચરણાનુયોગ એટલે જે આચરણ શ્રાવકના અને મુનિના આચરણનો ગ્રંથ, અને આદિપુરાણ એટલે પ્રથમાનુયોગ કે જેમાં મહાપુરુષોના, ભગવાનના બધાના જીવનચરિત્ર કહેવામાં આવ્યા હોય, જે પ્રેરણાદાયી હોય અને એ દ્વારા આપણે ધર્મ માર્ગમાં પ્રવર્તીએ એવો ત્યાંથી ઉપદેશ પ્રાપ્ત થતો હોય. તો એ દ્વારા એ કહેવું તો છે જીવનું વિતરાગી સ્વરૂપ કે ભગવાને આવી વિતરાગતા પ્રગટ કરી, ભગવાને પુરુષાર્થ દ્વારા પૂર્ણ દશાને પ્રગટ કરી, એ બધી વાત આદિપુરાણમાં પણ આવે. એટલે ચારે ચાર અનુયોગના શાસ્ત્રોનો સાર તો વિતરાગતા છે. એટલે કહે છે કે વગેરે ચારે અનુયોગના શાસ્ત્રોનો સાર એ છે કે તું તારા સ્વભાવની સન્મુખ થા. તારા સ્વભાવની સન્મુખ થા, વચ્ચે રાગ અને નિમિત્ત આવે પણ તેના તરફ લક્ષ કર એમ કહેવાનું શાસ્ત્રનું તાત્પર્ય નથી. એટલે આમાં બીજી વાત આવતી હોય, શુભભાવ વગેરેની વાત આવતી હોય, ચરણાનુયોગના ગ્રંથની અંદર એવી શુભભાવની વાત આવતી હોય, પદ્મનંદી પંચવિસંતિ એમાં પણ ચરણાનુયોગની વાત કહી છે, તો આચાર્ય પદ્મનંદીએ ત્યાં એમ કહ્યું કે જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો તું અવશ્ય દાન કર. હવે દાન કરવાની વાત કહી હોય, દયાની વાત કરી હોય તો આ બધો તો શુભ ભાવ છે, પણ એમાં કહેવાનો આશય એવો છે કે તને સમ્યક દર્શન છે તો તારા બાહ્ય આચાર વગેરે આવા જ હોવા જોઈએ. એટલે શાસ્ત્રનું તાત્પર્ય તો વિતરાગતા જ છે, એટલે વચ્ચે આવી શુભભાવ વગેરેની વાત કરવામાં આવી હોય, કર્ણાનુયોગના ગ્રંથની અંદર કર્મની વાત કરવામાં આવી હોય, જેમ હમણાં ઉદાહરણ લીધું આપણે નાનાવરણી કર્મનું, તો એ પ્રમાણે પણ છેવટે લઈ જવા છે તો તમને સ્વભાવ તરફ વાળવા છે અને વિતરાગતા પ્રગટ કરવા તરફ લઈ જવા છે. એટલે ગુરુદેવ કહે છે કે વચ્ચે રાગ અને નિમિત્ત આવે એટલે કે એ બધી વાત પણ હોય, પણ તેના તરફ લક્ષ કર એમ કહેવાનું શાસ્ત્રોનું તાત્પર્ય નથી. મુનિ દશામાં પંચ મહાવ્રત, 28 મૂળ ગુણ વગેરે કેવો સ્વભાવ હોય તેનું જ્ઞાન કરાવ્યું, પણ ત્યાં કંઈ શાસ્ત્રનું તાત્પર્ય તે રાગ કરાવવાનું નથી. ગમે તે શાસ્ત્રના ગમે તે કથનમાંથી જો વસ્તુ સ્વભાવ તરફ ઢળવાનું તાત્પર્ય કાઢે તો જ તે શાસ્ત્રનો આશય સમજ્યો છે. પણ જો ક્યાંય પણ પરદ્રવ્યના આશ્રયથી લાભ થવાનું તાત્પર્ય કાઢે તો તે જીવ શાસ્ત્રને સમજ્યો નથી. શાસ્ત્રના સારભૂત જો એ એમ કાઢે કે પર તરફ ઢળવાની વાત અહીંયા તો શાસ્ત્રમાં કહી છે, સ્વભાવ તરફ વળવાની વાત કહી છે, જો એવું તાત્પર્ય એમાંથી કાઢે તો સમજવું કે એ ખરેખર શાસ્ત્રનો આશય સમજ્યો નથી. ક્યાંય પણ પરદ્રવ્યના આશ્રયથી લાભ થવાનું તાત્પર્ય કોઈ જીવ કાઢે તો એ જીવ ખરેખર તે શાસ્ત્રને સમજ્યો નથી.
તેની યુક્તિ અને તર્ક તે બધા કુતર્ક અને કુયુક્તિ છે. શાસ્ત્રે કહ્યું કે જોઈને ચાલવું તો ત્યાં શું તાત્પર્ય છે? શાસ્ત્રમાં એમાં આવ્યું કે જોઈને ચાલવું તો ત્યાં શું તાત્પર્ય છે? શું પર સામે જોવાનું તાત્પર્ય છે? પર સામે જોવાનું તાત્પર્ય છે કે શુભરાગનું તાત્પર્ય છે? શુભરાગનું તાત્પર્ય છે. સ્થૂળ દ્રષ્ટિને એમ લાગે કે શુભરાગનું તાત્પર્ય છે, કોઈને એમ લાગે કે આ હિંસા ન થાય, યત્નપૂર્વક ચાલવું જોઈએ, ધ્યાન રાખીને ચાલવું જોઈએ, એવું અહીંયા તાત્પર્ય છે. ભાઈ, શુભરાગ કરાવવા માટે નથી કહ્યું, ત્યાં પણ કંઈક બીજી વાત છે. સૂક્ષ્મતાથી વિચાર કરે તો એને ખ્યાલ આવે કે ત્યાં તેનું તાત્પર્ય એમ છે કે રાગ થવા ન દેવો, એટલે કે પરથી ઉપેક્ષા કરીને સ્વભાવની સન્મુખતા કરવી, એવું તાત્પર્ય છે. જોઈને ચાલવું એટલે જગતના કોઈ પણ પદાર્થ છે એના માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહેવું. જોઈને ચાલવું એટલે ક્યાંય કોઈ જગ્યાએ પલોટાઈ જવું નહીં, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવની સન્મુખતા કરવી, એ સિવાય બીજા બધા પર પદાર્થોની ઉપેક્ષા કરવી, રાગ થવા દેવો નહીં, એવું તાત્પર્ય છે. સ્વભાવની સન્મુખતા અને પરથી વિમુખતા, એવું તાત્પર્ય છે. વચ્ચે વ્યવહાર આવે તેનાથી જો લાભ માને તો સ્વભાવ તરફ ઢળે નહીં, પરદ્રવ્યના અવલંબને લાભ માને કે વ્યવહારના આશ્રય લાભ માને તો તે જીવ શાસ્ત્રના તાત્પર્યને સમજ્યો નથી. માટે હે મોક્ષના અભિલાષી ભવ્ય, તું સ્વભાવના અવલંબને વિતરાગ ભાવ પ્રગટ કરીને આ સંસારથી પાર થા, સંસારથી મુક્ત થા. જો જે જીવ પુણ્યનો અભિલાષી હોય, જે જીવ પુણ્યનો અભિલાષી હોય, શુભભાવ દ્વારા પુણ્યના બંધ પડે એની ઈચ્છા આકાંક્ષા રાખતો હોય, એવો જીવ એ પૈસાનો અભિલાષી હોય કે વિષય ભોગનો અભિલાષી હોય, કેમકે પુણ્ય દ્વારા તો પ્રાપ્ત શું કરવાનો છે, એવા અનુકૂળ સંયોગો કે લક્ષ્મી વગેરે ભોગ ઉપભોગની સામગ્રી, તો જો એનો એ અભિલાષી હોય તો એવા મૂંડ જીવોને આ વાત કહેતા નથી. બહુ સુંદર વાત કરી. વર્તમાનમાં આ જ ચાલી રહ્યું છે. જીવો જાય છે, દેરાશ્રમમાં જાય છે, જિન મંદિરમાં જાય છે, અને ત્યાં પ્રભુ પાસે શેની માગણી કરે છે? આવી જ કંઈક માગણી કરે છે, પોતાને ભવિષ્યમાં કોઈક સારી ગતિ થાય, પોતાને કંઈક સામગ્રી મળે બાહ્યમાં, કોઈક પોતાના વર્તમાન સંયોગો જે આવ્યા છે, દુઃખના સંયોગો એ ચાલ્યા જાય અને સુખના શરીરના સુખના કે કોઈક અનુકૂળતાના સંયોગો પ્રાપ્ત થાય, આવી જ બધી માગણી અભિલાષા ઈચ્છા વ્યક્ત કરે છે ને, આ જ કરી રહ્યા છે. પ્રભુ પાસે ભાઈ એ માગવાનું હોય નહીં, પ્રભુ કાંઈ આપતા નથી. પ્રભુએ જે આપવાનું હતું એ તો આપી દીધું છે, પણ તું સમજ્યો નહીં. પ્રભુએ તો તને પૂર્ણ સુખની દશા કેમ પ્રાપ્ત થાય એનો માર્ગ આપી દીધો છે, એટલું જ નહીં પણ તને સિદ્ધ સમાન કહ્યો છે કે તું મારા જેવો જ છો, સિદ્ધ સમાન ભગવાન આત્મા છો, તું સક્ષમ છો અને એવા તારા સિદ્ધ સમાન સ્વરૂપને પ્રગટ કરી શકે એવો છો, એટલે બધું આપી દીધું છે. એટલે છતાં પણ અત્યારે વર્તમાનમાં આ ધર્મના નામે આ વિષય ભોગ વગેરેની ઈચ્છા અભિલાષાવાળા જે જીવો છે, તો એમને કહે છે કે એ બધા મૂંડ જીવો છે, એમને માટે આ વાત નથી. ધર્મ એ તો વિતરાગતા પ્રગટ કરવાનું સાધન છે. ધર્મ કોને કહો? જેમાં વિતરાગતા પ્રગટ થાય એ ધર્મ છે. વિતરાગતા પ્રગટ ન થાય તો ધર્મ શું કર્યો? વિતરાગતા પ્રગટ ન કરી શક્યો તો તે ધર્મ શું આદર્યો? આખી વાતનો સાર એ છે. ચાર પ્રકારના પુરુષાર્થની વાત આવે કે ભાઈ જીવને ચાર પ્રકારનો પુરુષાર્થ હોય, તો ચાર પ્રકારના પુરુષાર્થમાં મોક્ષ પુરુષાર્થની જ પ્રધાનતા છે, એ જ જીનેન્દ્ર પ્રણીત શાસ્ત્રોની ઉત્તમતા છે. ધર્મ એટલે પુણ્ય, અહીંયા ત્યાં ચાર કયા છે ને, તો એક એકને સમજાવે છે. ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે પૈસા વગેરે મેળવવા, અને કામ એટલે વિષય ભોગ. એ ત્રણ જે છે એનો તો પુરુષાર્થ કરવા જેવો નથી,
પુરુષાર્થ જો કરવા જેવો હોય તો મોક્ષનો પુરુષાર્થ કરવા જેવો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પ્રકારના જે પુરુષાર્થ કહેવાય એ ત્રણના પુરુષાર્થને પુરુષાર્થ કહેવાતા નથી. પુરુષાર્થ તો મોક્ષનો જ હોય. અહીંયા જે ધર્મ કયો ને ચારમાં ધર્મ એ મોક્ષથી જુદો કયો, તો ત્યાં ધર્મનો અર્થ પૂર્ણ થાય. અર્થ, ધર્મ, કામ, મોક્ષ એમ કહેવાય છે ને, અર્થ, કામ, ધર્મ અને મોક્ષ આમ તો એ રીતે ક્રમમાં કહેવાય. તો એ અર્થ જે છે એ અર્થ એટલે પૈસા વગેરે, લક્ષ્મી વગેરે, એ કામ એટલે વિષય ભોગ અને ધર્મ એટલે સુભાવ. તો એ ત્રણ એનો પુરુષાર્થ નહીં, એ ત્રણનો પુરુષાર્થ નહીં પણ મોક્ષનો પુરુષાર્થ. મોક્ષનો પુરુષાર્થ એટલે શું? પોતાનું મોક્ષ સ્વરૂપ છે તો પોતાના મોક્ષ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ હોય. આ જે ત્રણ કયા, ધર્મ, અર્થ અને કામ, એ ત્રણેય પુરુષાર્થ તો સંસારનું કારણ છે. વિતરાગ શાસ્ત્રમાં એ ત્રણની પ્રધાનતા નથી. વિતરાગ શાસ્ત્રમાં તો મોક્ષના વિતરાગી પુરુષાર્થની જ પ્રધાનતા છે. મોક્ષનો જ પુરુષાર્થ હોય તેના ત્રણના પુરુષાર્થ હોતા જ નથી. પણ એવો પુરુષાર્થ પણ જીવોને હોય છે એટલું ત્યાં સમજાવવું છે. એમ કેવું નથી કે ભાઈ તું આવા પુરુષાર્થ કર. લોકો ઊંધો અર્થ કરે છે કે જો આમાં કહ્યું છે ને કે અર્થ, કામ, ધર્મ અને મોક્ષ આ ચાર પ્રકારના પુરુષાર્થ જીવને હોય. ભાઈ જીવને હોય એટલે તો ત્રણ ખોટા કરી રહ્યા છે એમ સમજાવ્યું છે કે આવા ખોટા પુરુષાર્થ લોકો કરી રહ્યા છે, જીવો કરી રહ્યા છે. તો તું એ ત્રણ થી બચી અને જે ચોથા પ્રકારનો પુરુષાર્થ, મોક્ષ માર્ગનો પુરુષાર્થ છે, એ જ એકમાત્ર કર્તવ્ય છે, એને તું ગ્રહણ કર એમ કહેવું છે. લોકો પોતાને જેવું ગમે એવું કરે છે. જો ચાર પુરુષાર્થ કયા છે એટલે આપણે આ અર્થનો પુરુષાર્થ પણ કરવો જોઈએ, કામનો પુરુષાર્થ એટલે વિષય ભોગવવા જોઈએ, અને આ ધર્મ કયો છે એટલે જે કંઈ આપણે દયા દાન વગેરે કરીએ પણ થાય, અને એ બધું કરતા કરતા પછી મોક્ષ થાય, આવો અર્થ કરે છે. મિથ્યા દ્રષ્ટિઓ પોતાની મતિ કલ્પનાએ પોતાને જેવા અર્થ કરવા એવા અર્થ કરે. ખરેખર કહેવાનો આશય ત્યાં એવો છે કે જીવો આ ચાર પ્રકારના પુરુષાર્થ કરે છે, એમાંથી આ ત્રણ પ્રકારના પુરુષાર્થ છે તો સંસારનું જ કારણ છે. એટલે ખરેખર તો પુરુષાર્થ ન કહેવાય, એને કારણે તો સંસારની જ પ્રાપ્તિ થાય, ભવના ભ્રમણ થાય અને દુઃખ થાય. એટલે જીવને આ મોક્ષનો જ પુરુષાર્થ હોય અને એ વિતરાગના શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. વિતરાગના શાસ્ત્રમાં તો મોક્ષના વિતરાગી પુરુષાર્થની જ પ્રધાનતા છે, એનો જ માર્ગ દર્શાવ્યો છે. જીનેન્દ્ર દેવે કહેલા શાસ્ત્રો તો વિતરાગ ભાવનું જ પોષણ કરનારા છે. વિષય કસાયના પાપ ભાવનું કે રાગનું પોષણ કરાવે એને શાસ્ત્ર કહેવાય નહીં, એને શાસ્ત્ર કહેવાતા નથી. વિષય કસાયના પાપ ભાવનું કે રાગનું પોષણ કરાવે એને શાસ્ત્ર કહેવાય નહીં. શુભભાવ કર, શુભભાવ કરતા કરતા ધર્મ થઈ જશે, શુભભાવથી અશુભભાવ રોકાય, શુભભાવથી સારી ગતિ થાય, માટે શુભભાવ કર, એવી જ્યાં વાત આવતી હોય એ વિતરાગના શાસ્ત્ર હોય નહીં, એ જીનેશ્વર ભગવાનની વાણી હોય નહીં, કોઈની મતિ કલ્પનાએ લખેલી વાત છે એમ સમજવું. અને એને શાસ્ત્ર કહેવાય નહીં, એના વાંચન અભ્યાસ હોય નહીં, એની પ્રરૂપણા પણ હોય નહીં. જીનેન્દ્ર પ્રણીત શાસ્ત્રમાં તો આત્માની મોક્ષ દશાની સિદ્ધિ જેનાથી થાય, મોક્ષની જેનાથી પ્રાપ્તિ થાય, એવા પુરુષાર્થની જ મુખ્યતા છે. સ્વભાવના આશ્રયે વિતરાગ ભાવ પ્રગટે તે જ જીનેન્દ્ર દેવના શાસ્ત્રનું તાત્પર્ય છે. અને અહીંયા પણ આ પંચાસ્તિકાયની અંદર પણ એ જ વાત કહેવામાં આવી છે અને આ શાસ્ત્રનું તાત્પર્ય પણ વિતરાગતા જ છે. વચ્ચે મુનિઓને પણ ધર્મરાગ આવે એ બધી વાત આવતી હોય પણ એ ગૌણ છે, તેની પ્રધાનતા નથી. પ્રધાનતા તો સ્વભાવના અવલંબને વિતરાગ ભાવ પ્રગટે તેની જ છે. અને એ વિતરાગ ભાવ જ સર્વશાસ્ત્રનું તાત્પર્ય છે. આ શાસ્ત્રનું તાત્પર્ય પણ એ જ છે અને એ જ મોક્ષ માર્ગ છે. તો એ દિવસનું પ્રવચન પૂરું થયું. એ પછીના દિવસનું પ્રવચન છે 20 સંવત 2478 જેઠ વદ દસમ મંગળવારના દિવસનું પ્રવચન છે. એમાં ગુરુદેવ કહે છે કે બધા શાસ્ત્રોનો સાર વિતરાગ ભાવ છે. કોઈ શાસ્ત્ર શુભરાગ પણ કરવા જેવો છે એમ નિશ્ચયથી કહે નહીં. નિશ્ચયથી એમ ના કહે કે શુભરાગ કરવા જેવો છે.
વ્યવહારથી એમ કહ્યું હોય કે શુભરાગ સાથે હોય છે, પણ એમ નથી કહેતું કોઈ શાસ્ત્ર કે નિશ્ચયથી શુભરાગ છે તે મોક્ષનું કારણ છે અથવા એ આદરણીય છે, કરવા જેવો છે, એમ નિશ્ચયથી કોઈ શાસ્ત્ર કહેતું નથી. અનંતા તીર્થંકર દેવ થઈ ગયા. વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રે પણ તીર્થંકર ભગવાન, 20 તીર્થંકર ભગવાન બિરાજે છે અને કેટલાય કેવડી ભગવાન બિરાજમાન છે. તેમણે સર્વ પ્રકારના રાગથી છૂટી ત્રિકાળી ધ્રુવ જ્ઞાન આનંદ સ્વભાવથી જ હિત અને હિતનો માર્ગ કહેલ છે. કેવો હિતનો માર્ગ કહ્યો છે એમણે? કે ત્રિકાળી ધ્રુવ જ્ઞાન આનંદ સ્વભાવથી જ પોતાનું હિત છે અને એનાથી જ હિતનો માર્ગ છે. સર્વ પ્રકારના રાગથી છૂટવું અને ત્રિકાળી ધ્રુવ જ્ઞાન આનંદ સ્વભાવનો આશ્રય કરવો, તેનાથી વિરુદ્ધ કહે તે દેવ શાસ્ત્ર કે ગુરુ એ મિથ્યા છે. વિતરાગ પ્રણીત શાસ્ત્રથી જ વસ્તુ સ્વરૂપ જાણવામાં આવે છે. છય દ્રવ્યો ત્રિકાળ ભિન્ન ભિન્ન છે, જે છે તે પોતાથી છે. છય છ દ્રવ્યો છે અને છય પ્રકારના દ્રવ્યો ત્રણેય કાળે ભિન્ન ભિન્ન રહે છે. કોઈ કોઈ રૂપ થતું નથી, એકબીજા રૂપ થતા નથી, એકબીજાને પરિણમાવતા નથી, સ્વતંત્ર પરિણમન પોતે પોતાથી કરે છે અને બધાનું અસ્તિત્વ પોતાથી જ છે. જે છે તો એમનું અસ્તિત્વ છે, ત્રિકાળ અસ્તિત્વ છે, અવિનાશી ચીજ છે. તો એવું અસ્તિત્વ, અવિનાશી અસ્તિત્વ જેનો નાશ નથી થતો, ત્રિકાળ છે, એ અસ્તિત્વ પણ એનું પોતાથી જ છે. અનંત પર પદાર્થો પોતાથી જુદા. આ જીવ તો આ જીવથી અનંતા જીવો અને અનંતા પૂતગળ પરમાણુઓ અને બીજા ધર્માસ્તિકાયાદી બધા દ્રવ્યો પદાર્થો બધા પોતાથી જુદા. એ બધા સ્વતંત્ર ટકીને બદલનારા છે. બધા સ્વતંત્ર રહીને ટકીને એનું અસ્તિત્વ રહે અને પાછા એ પર્યાય બદલાય, એમ સ્વતંત્ર ટકીને બદલનારા છે. પર વસ્તુ મારામાં નથી, હું પરમાં નથી, એમ સ્વતંત્રપણું નક્કી કરે તો ક્ષણિક વિકાળ વિકાળ વસ્તુમાં નથી, એમ સ્વસન્મુખતા રૂપ ધર્મ શરૂ થાય. પર વસ્તુ મારામાં નથી અને પર વસ્તુનો જે ભાવ છે એ પણ મારામાં પહોંચતો નથી, એટલે પર વસ્તુ મને કોઈ રીતે નુકસાન કરતી નથી કે લાભ પહોંચાડતી નથી. વળી હું પર વસ્તુમાં પહોંચતો નથી, ત્યાં વ્યાપતો નથી, પરના કાર્ય કરતો નથી. હું મારું કાર્ય સ્વતંત્ર રીતે કરું છું, મારું પરિણમન સ્વતંત્ર થાય છે, પર પદાર્થોનું પરિણમન પણ એનાથી પોતાથી સ્વતંત્ર થાય છે. એટલે પર વસ્તુ મારામાં નથી અને હું પરમાં નથી, એમ સ્વતંત્રપણું નક્કી કરે તો ક્ષણિક વિકાર ત્રિકાળ સ્વરૂપમાં નથી, એ વાત એને સમજાઈ જાય કે આ જે વિકારી પરિણામ થાય છે ત્રિકાળી વસ્તુમાં નથી, પોતાની વસ્તુમાં નથી. વિકાર પોતાનો હોઈ શકે નહીં, પોતાનો સ્વભાવ પોતાના ગુણોને અનુસરીને છે, ત્યારે આ પર્યાયમાં જે વિકાર થયો એ પોતાનો હોઈ શકે નહીં, એ વાતનો એને નિર્ણય થાય. કેમ કે દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વભાવે જ પરિણમે છે અને જે વિભાવરૂપ પરિણમન થાય છે એ ક્ષણિક છે, એ સ્વભાવને અનુસરીને થતું નથી અને એ કાયમ રહેતું નથી. સિદ્ધ ભગવાનને વિભાવ ભાવરૂપ પરિણમન ક્યાં થાય છે? સિદ્ધ ભગવાનને વિભાવ ભાવરૂપ પરિણમન થતું જ નથી. જીવનો જો એ સ્વભાવ હોત, વિકાર જો જીવનો સ્વભાવ હોત તો સિદ્ધ ભગવાનને પણ એ થવું જોઈએ, પણ એમ તો બનતું નથી. વળી વિકાર કોઈ બીજું અન્ય મને કરાવે એમ નહીં, કેમ કે દરેક વસ્તુ સ્વતંત્ર રીતે પોતે પરિણમે તો પોતે પોતાનું કાર્ય કરે, પણ બીજા દ્રવ્યને કાંઈ કરાવે એમ તો થતું નથી. એટલે કોઈ જડ કર્મ મારામાં વિકાર પ્રગટ કરે એ વાત બરાબર નથી. એટલે જે વિકાર થયો એનું કારણ એ શોધવા બેસશે તો એને મળી જશે, એને ખ્યાલ આવી જશે કે પોતાની ભૂલ છે એટલે જ વિકાર થાય છે, બીજું કોઈ કારણ નથી. પોતાનો સ્વભાવ પણ વિકારનો નથી અને બીજું કોઈ દ્રવ્ય પણ વિકાર કરાવતું નથી, માત્ર પોતાની ભૂલને લીધે વિકાર થાય છે. ભૂલ શું છે?
પરનું લક્ષ્ય કરે છે. પરને માત્ર જાણવા દેખવાવાળા રહેવાને બદલે પરનું લક્ષ્ય કરી અને એનો એક કરવાવાળો થઈ જાય છે, એના કાર્યો કરવાવાળો થઈ જાય છે, એટલે એને પરમાં રૂચિ થઈ જાય છે, પરમાં રાગ થાય છે અને એમ એ પર વસ્તુમાં રાચી રહે છે. એટલે વિકારી ભાવ થાય છે, શુભ અશુભ ભાવ થાય છે. એટલે માત્ર પર પદાર્થને પોતાના જ્ઞાનનું જ્ઞેય સમજે અને પરના કાર્યો પોતે કરતો જ નથી એવી દ્રષ્ટિ અપનાવે, કેમ કે પરનું કાર્ય બીજો કોઈ કઈ રીતે કરે? દરેક દ્રવ્ય સ્વતંત્ર કાર્ય કરી જ રહ્યું છે તો પછી એનું કાર્ય બીજાએ કરવાની જરૂર નથી અને બીજું કોઈ કરી શકતું નથી. આ જયારે નક્કી કરે છે તો એને સ્વભાવની દ્રષ્ટિ થાય છે, એ સ્વરૂપ તરફ વળે છે. આવી સ્વતંત્રતાનો વિચાર કરે તો એ સ્વરૂપ તરફ વળે. એટલે ક્ષણિક વિકાર જે છે ત્રિકાળી સ્વરૂપમાં નથી, બીજું કોઈ કરાવતું પણ નથી, આ વાતનો નિર્ણય થઈ જાય એટલે એ સ્વસન્મુખ થાય છે. એટલે કહે છે કે એમ સ્વસન્મુખતા રૂપ ધર્મ શરૂ થાય છે. છ દ્રવ્યો ત્રિકાળ જુદા છે, ત્રણેય કાળે જુદા છે. છ દ્રવ્યો ત્રણેય કાળે જુદા છે અને જગતમાં જેટલા દ્રવ્યો છે એટલા જ દ્રવ્ય રહે છે, બધા જ દ્રવ્યો અવિનાશી છે. એમ જાણતા સ્વતંત્રતા વિતરાગતા જ આવે છે. એટલે પહેલા સ્વતંત્રતાનો નિર્ણય થાય છે, સ્વતંત્ર પરિણામનો નિર્ણય થાય છે અને પોતે પણ એમ જ સ્વતંત્ર સ્વભાવી છે તો પોતાનો પુરુષાર્થ પણ સ્વતંત્રપણે પોતાથી જ થાય છે. આવો નિર્ણય થાય છે એટલે સ્વભાવ તરફ વળે છે અને વિતરાગી પરિણામ થાય છે. આમ વિતરાગતા જ આવે છે. પંચાસ્તિકાયનું જ્ઞાન કરતા, આ પંચાસ્તિકાયમાં છ દ્રવ્યો અને નવ તત્વની વાત આવી ને, તો એમાંથી કઈ રીતે વિતરાગતા થાય છે એ વાત હવે ગુરુદેવ સમજાવી રહ્યા છે. પંચાસ્તિકાયનું જ્ઞાન કરતા ગમે તે પડખે એક વિતરાગતા જ ઉપાદે છે એમ આવે છે. છ દ્રવ્ય સ્વતંત્ર છે એમ નક્કી કરનારને નિર્મળ ભેદ જ્ઞાન એટલે વિતરાગતા થયા વિના રહે નહીં. છ દ્રવ્યને સ્વતંત્ર જાણ્યા પછી પોતે બધાથી જુદો સાતમો એમ જ્યારે નક્કી કરે છે તો એને સ્વ બધાથી જુદું પડી જાય છે. પોતે સ્વ એક જ રહ્યો એનો એને નિર્ણય થઈ જાય છે એટલે ભેદ જ્ઞાન થાય છે. બધાથી જુદો પોતે એમ જ્યારે નિર્ણય થાય છે એવું ભેદ જ્ઞાન થાય છે. તો એવું ભેદ જ્ઞાન થતાં એ સ્વભાવ તરફ વળ્યા વિના રહેશે જ નહીં અને એને વિતરાગી પરિણામ થાય છે. એટલે કહે છે કે એમ ભેદ જ્ઞાન એટલે વિતરાગતા થયા વિના રહે નહીં. કોઈ સંયોગ કાળ કર્મ ક્ષેત્ર નડે અથવા મદદ કરે એમ પરાધીનપણું ભાસતું નથી. કોઈ સંયોગ મદદ કરે કે કોઈ કાળ અમુક કાળ હોય તો જ કંઈક કાર્ય થાય, અથવા તો કોઈ કર્મના ઉદય વગેરે એ કંઈ એને મદદ કરે અથવા તો નડે, નુકસાન કરે એટલે નડે અને કાં તો મદદ કરે, તો સંયોગ કાળ કર્મ કે કોઈ ક્ષેત્ર એમાંનું કાંઈ પણ એને મદદ પણ કરતું નથી ને એ કોઈ નડતું પણ નથી. કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ કાળ હોય, કોઈ પણ સંયોગ હોય, પણ એ બધું બહારનું બહારમાં રહ્યું, એ બધું બહારનું બહારમાં રહ્યું. કર્મના ઉદય એવા છે તો એના નિમિત્તે એ આ બધા સંયોગ વગેરે હોય, એ બધા ક્ષેત્ર કે એક બધું હોય તો હોય, પણ એને કાંઈ લાભ કરવાવાળું કે નુકસાન કરવાવાળું નથી. એટલે એની પરાધીનતા છોડવી, અંતરમાં એને એ અનાદિનું વસી ગયું છે કે કોઈક આવે તો મારું કાર્ય થાય, અમુક સંયોગ હોય તો મારું કાર્ય થાય, અમુક કાળ પાકે તો મારું કાર્ય થાય, આ કર્મ મને નડે છે એટલે મારું કાર્ય થતું નથી, આ ક્ષેત્રમાં મારું કાર્ય ન થાય વગેરે વગેરે અનેક પ્રકારે એ પરાધીનતા સ્વીકારીને બેઠો છે. આ પરાધીનતા એના મનમાં અનાદિની ચાલી રહી છે. જે જે પર્યાયમાં ગયો એ દરેક પર્યાય વખતે એને મન મળ્યું હોય કે ન મળ્યું હોય એને તો પરાધીનતા જ સ્વીકારેલી છે. શરીર સાથેની પરાધીનતા અને પર બીજા એને કંઈક કરે છે એવી ઊંધી માન્યતા, અને અત્યારે તંગની પચિંદ્રી થયો છે તો પણ એને આ પરાધીનતા છૂટતી નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, દ્રવ્યની સ્વતંત્રતાને તું સ્વીકાર અને આવું પરાધીનપણું છોડ. આવું પરાધીનપણું જીવને છે નહીં, ભાસતું નથી અને એવું ભેદ જ્ઞાન થતાં કે આ બધા પદાર્થોથી પોતે જુદો છે અને આ બધા મને નડતા પણ નથી કે લાભ પણ કરતા નથી,
હું તો સ્વતંત્ર રીતે ભગવાન આત્મા છું, જ્ઞાન સ્વભાવી છું, એવું ભેદ જ્ઞાન થતાં પરમા કરતા બુદ્ધિ છૂટી ત્રિકાળ જ્ઞાતા જ છું એમ અંદર સ્વરૂપમાં જ્ઞાતાપણું, વિતરાગપણું, સ્વતંત્રપણું થયા વિના રહેતું નથી. વસ્તુ સ્વભાવ જ આવો છે, આમ જ થાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચલી